enable. Spotlight ના આ એપિસોડ માં આપણે ઉદ્યોગ સાહસિક કે શ્રીનિવાસન ની યશ ગાથા જાણીશું, જેમણે દાગીના બનાવવાની પદ્ધતિને પરંપરાથી ટેકનોલોજીમાં પરિવર્તિત કરી છે. એક જ્વેલરની દુકાનમાં સેલ્સમેન તરીકે શરૂઆત કરી અને આજે જેઓ કોઇમ્બતુરના સૌથી મોટા જ્વેલર અને વિશ્વના અગ્રણી મેન્યુફેક્ચર પૈકી એક એવા એમરલ્ડ જ્વેલ ઇન્ડસ્ટ્રીના મેનેજિંગ ડિરેક્ટર છે. Brand new episode of Spotlight. I'm Radhika Sinha and I'm going to take you through a very inspiring journey today of Coimbatore's gold baron, Mr. K. Srinivasan. Coimbatore ma haryadi thi aachhadi aaspas ghani khulli jagya ni vachche ek jagmagtu vishwa avelu chhe, arthat emerald jewel industry. એ ઉદ્યોગ સાહસિક કે શ્રીનિવાસનનું વિચારબીજ છે, જેમણે જ્વેલરી મેકિંગની પદ્ધતિમાં ધરખમ પરિવર્તન લાવ્યા છે. અવર એમડી મિસ્ટર શ્રીનિવાસન ઓલવેઝ બિલીવ ધેટ ધીસ ઇન્ડસ્ટ્રી, જ્વેલરી ઇન્ડસ્ટ્રી, લાઈક અ કોટેજ ઇન્ડસ્ટ્રી, અનરેકગ્નાઇઝ્ડ કોટેજ ઇન્ડસ્ટ્રી. હી વોન્ટ્સ ટુ ડેવલપ ધીસ ઇન્ડસ્ટ્રી એઝ અ રિયલ બિગ ગ્રોન અપ ઇન્ડસ્ટ્રી, લાઈક સ્ટીલ ઓર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ઓર એની અધર ઇન્ડસ્ટ્રી. So that, no, we traveled a lot and we went to so many foreign exhibitions and we have gathered so much of knowledge. We bought so much of new machineries and new technology and we have incorporated with our real traditional Indianized designs and we are doing very well. Major objective of transformation from a goldsmith to an organized sector was because of the lead time. Where traditional goldsmiths, we are totally the time duration for making a product was taking on average 30 to 45 days. In order to reduce the lead time and supply the market more at a shorter duration, since it's gold, it is precious, we went into a semi technique called casting, where it can be done some automation and for mass production. This came the first evolution where we reduced our cycle time. Reduction of the cycle time was the core objective for diversification. When new projects started coming, so we said, why not we make a bigger basket for our casting projects. So casting projects, we said, okay, why not, when we are doing rings, why not we start rings in stamping, electroforming, everything. So this made us go into all other projects slowly, using all the technologies going into slowly into this project. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે નાની મોટી ફેક્ટરીને બદલે એમરલ્ડે વિશાળ કોર્પોરેટ એમ્પાયર સ્થાપિત કર્યું છે. ચાર મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ ધરાવતા એમરલ્ડ પાસે હાઈ ટેકનોલોજી અને હાઈટેક મશીન્સ છે, જે સોનાની બીબાઢાળ પદ્ધતિ કરતા જુદી રીતે અને ઝડપી નવી નવી ડિઝાઇનમાં આકાર આપે છે. કે શ્રીનિવાસનજીએ અસંગઠિત કોટેજ ઇન્ડસ્ટ્રીનું આધુનિક અને સંગઠિત ઇન્ડસ્ટ્રીમાં પરિવર્તન કર્યું છે. ઇફ યુ કમ્પેર અવર સેલ્ફ, વેન વી સ્ટાર્ટેડ 34 યર્સ બેક, ઓન એન એવરેજ વી વર પ્રોડ્યુસિંગ 100 ગ્રામ્સ ઓર 200 ગ્રામ્સ. ગોઈંગ ટુ સચ અ બિગ લીપ વોઝ ટ્રુલી અ બિગ વિઝન ઓફ મિસ્ટર શ્રીનિવાસન. હી વોન્ટેડ અ ગ્રોથ યર ઓન યર, મંથ ઓન યર વિથ ઇનોવેશન. ફોર હિમ દેર વોઝ ઓનલી વન મંત્ર, which is, if there is no innovation, there is no growth. This made him year on year think on how to progress, how to get new products, how to get new technologies in the gold jewelry industry. There are three most important what Emerald is really successful is: one is the design, second is the purity of the gold, third is the quality.
શ્રીનિવાસને આ સાહસ માત્ર 40 ગ્રામ સોના સાથે શરૂ કર્યું હતું અને આજે તેઓ અંદાજે 20 ટનથી વધુના દાગીના દર વર્ષે બનાવે છે. સાથે જ આ આંકડો હજુ વધવાના સતત પ્રયાસ પણ કાર્યરત છે. હાલના સેટઅપની કાર્યક્ષમતાની વાત કરીએ તો એમરલ્ડ અંદાજે 60 ટનથી વધુ સોનાના અને હીરાના દાગીના બનાવવા સક્ષમ છે. સાથે જ દર મહિને કંપની 4 ટન જેટલા ચાંદીના દાગીના અને અન્ય નમૂના પણ બનાવે છે. આજે એમરલ્ડ પોતાની 2 લાખથી વધુ ડિઝાઇનની વેરાયટી ગ્રાહકોને આપે છે. નવીનતા અને આકર્ષક ડિઝાઇન્સ એમરલ્ડના ડે ટુ ડે ઓપરેશન્સમાં મહત્વનો ભાગ ભજવે છે. તેમનો મુખ્ય હેતુ છે એડવાન્સ ટેકનોલોજીની મદદથી નવી નવી ડિઝાઇન્સ ગ્રાહકોને આપવાનો. 2006ની સાલમાં માત્ર 6 કારીગરો સાથે એમરલ્ડે દર કલાકે 2 ડિઝાઇન અને 1 દિવસમાં 15 ડિઝાઇન્સ તૈયાર કરી હતી અને આજે કંપની પાસે 4500 કર્મચારીઓ છે. પરંતુ હવે કંપની પ્રોડક્શન અને ડિઝાઇન એમ બંને ક્ષેત્રે હાઈટેક ટેકનોલોજી ધરાવતી મશીનરી સાથે સુસજ્જ છે. We wanted our jewelry to come out as unique product. So, we brainstorm, we give the concepts, we to create an inspired jewelry. We wanted to make it unique. We give the better aesthetics, we mix match the concepts and the designs and with the technology to give the better finish, to give the longevity, to give the better aesthetics of the jewelry. When a customer comes to the store or when a customer sees a jewelry, the main thing which flows in their mind is the quality and value for money. Jewelry industry માં પરંપરાગત પદ્ધતિને બદલે ટેકનોલોજી આધારિત પદ્ધતિના વપરાશનું શ્રીનિવાસનનું સ્વપ્ન 1998ના વર્ષમાં સાકાર થયું જ્યારે નવી ગતિવિધિ માટે ખાસ સ્પેશિયલાઇઝેશનનો વિભાગ લોન્ચ કરવામાં આવ્યો. હાઈટેક મશીનરીથી અને હાથથી તૈયાર કરાયેલી ડિઝાઇન સાથે સમન્વયનો કોન્સેપ્ટ અમલમાં આવ્યો. નવા સ્ટેમ્પિંગ યુનિટની શરૂઆત તુર્કીથી આવેલા લેટેસ્ટ ટેકનોલોજી સાથે થઈ હતી, જેની મદદથી લાઇટવેટ જ્વેલરીનું ઉત્પાદન શરૂ થયું. માર્કેટમાં ઇમ્પ્રેસ નામ હેઠળ લાઇટવેટ જ્વેલરીનો કોન્સેપ્ટ શરૂ કરનાર એમરલ્ડ પહેલી કંપની છે. ઇટલીની નવી ટેકનોલોજીની મદદથી એમરલ્ડે મેશ અને હોલો ડિઝાઇન્સમાં દાગીના બનાવવાની શરૂઆત કરી. 1 મહિનામાં 18 અને 22 કેરેટની મેશ અને હોલો ડિઝાઇનથી અંદાજે 60 કિલો જ્વેલરી બનાવવાની ક્ષમતા એમરલ્ડ યુનિટ ધરાવે છે. ઇટલી અને સ્વિટ્ઝરલેન્ડથી આયાત કરાયેલી ટેકનોલોજીની મદદથી ઇલેક્ટ્રોફોર્મિંગ યુનિટ સેટઅપ કરવામાં આવ્યું, જેમાં ઓછા વજનની છતાં વિશાળ આકાર ધરાવતી જ્વેલરી તૈયાર કરી શકાય. એમરલ્ડ આ પદ્ધતિનો વપરાશ ખાસ કરીને લાઇટવેટ સ્ટેચ્યુ, ભગવાનની મૂર્તિઓ અને વિવિધ કળા કારીગીરી માટે કરે છે. The real transformation what we had that as compared to others will be the usage of machineries in the product is substantially 50% to 60%. You get quality of the product, there is no human intervention, you get a proper dimensional sheet metals or any other product. Second, tough for human, which can't be made by humans. Certain designs can be made in human handmade kind of thing is transferred through this CAD-CAM technology by getting directly in machine. એમરલ્ડના 33 વર્ષના ઇતિહાસમાં તેણે પોતાની આવડત, કલાત્મકતા અને અનુભવને લીધે ડિઝાઇનિંગ, મેન્યુફેક્ચરિંગ અને માર્કેટિંગની સુંદર વસ્તુઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ કરાવવામાં સફળતા મેળવી છે. કંપનીની ગુણવત્તા, શુદ્ધતા અને ડિઝાઇન ક્ષેત્રે અમૂલ્ય સમર્પણને લીધે તેના પ્રોડક્શનમાં સતત વધારો જોવા મળ્યો છે. પ્રતિદિન નવી બનતી ડિઝાઇન્સ માટે પણ ખાસ ક્વોલિટી ચેક પણ કરવામાં આવે છે. હસ્તનિર્મિત દાગીનાથી લઈને મોડર્નાઇઝ પ્રોડક્શન શરૂ કર્યા બાદ એમરલ્ડનો વિસ્તાર સતત વધી રહ્યો છે. સોનાના દાગીના બાદ તેઓ હીરા અને પ્લેટિનમના દાગીના પણ આ જ પ્રોડક્શન યુનિટમાં બનાવવાની શરૂઆત કરી દીધી છે. તેમની ડાયમંડ યુનિટ એ ભારતની પ્રથમ એવી મેન્યુફેક્ચરિંગ યુનિટ છે જેનાથી હીરાની ચમક વધે છે. કુશળ કારીગરો અને ઇન્વેન્ટરીની વિવિધતા એમરલ્ડના ઉત્પાદનને એક અનોખું આકર્ષણ બનાવે છે. કલાત્મકતા અને વિશ્વાસના આધારે સતત 33 વર્ષથી એમરલ્ડે દિન પ્રતિદિન પ્રગતિ કરી છે. વિકાસના દરેક પગથિયા ફાઉન્ડરના વિચાર બીજનો એક નવો આયામ છે. જો કે સમગ્ર ગ્રુપની સફળતામાં ફાઉન્ડરની દીર્ઘ દ્રષ્ટિ ઉપરાંત
ડીલર્સ અને કુશળ કારીગરોનો પણ સિંહ ફાળો છે. એમેરાલ્ડના મતે કર્મચારીઓને અનુકૂળ વાતાવરણ અને મિત્રતા ભર્યા માહોલ એ સફળતા અને બ્રાન્ડને વિકસિત કરવાના બહુમૂલ્ય આધાર છે. There is no restrictions of ideas, no restrictions of innovations, no restrictions of the no restrictions what we can say in terms of the flow of work. One can go help other, each other. There is a total interdepartmental cross-functional activities which makes EJL a totally a different place to work environment. Specifically, we take care of the workers in terms of the facilities, the work environment, the safety, the hygienic, to the canteen facilities, to the crèche facilities, accommodation, every areas has been taken care, not as a factory environment, but as a truly one single place where people live here. It is like an institution, the major work, it is like an institution, because this is an institution to produce jewellery. સ્વિટ્ઝર્લેન્ડથી આયાત કરાયેલી ટેકનોલોજી સાથે બનાવવામાં આવતા દાગીના તુર્કી, જાપાન અને ભારત સહિત આંતરરાષ્ટ્રીય બજારમાં પણ મોટી માંગ ધરાવે છે. એમેરાલ્ડ ગ્રુપને વિશ્વાસ છે કે તેમના પ્રોડક્ટ્સ ગુણવત્તા, ડિઝાઇન અને સુંદરતાની દ્રષ્ટિએ બજારમાં સ્વસ્થ સ્પર્ધા ઊભી કરશે. Surprised how one man transformed gold manufacturing in India? Well, on the other side of the break, Mr. K. Srinivasan is going to take us through his journey himself. So we'll be right back. Don't go anywhere. Welcome back to the show, and we are now in conversation with Mr. K. Srinivasan, MD of Emerald Jewel Industry India Limited. Thank you so much, Mr. Srinivasan, for joining with us. So yours has been a very inspiring story. In an article I read it that you started out as a salesman in a jewelry store and you were just paid rupees 150 per month. So take us through your journey. I born in a very poor family. My brought up also average only. I studied in a normal school. Then I want to be a engineer, but I couldn't succeed. Then I have joined in a science college. I completed my graduation. After completing my graduation, I thought I should not remain poor forever. I should change my generation. Then I was thinking about jewelry industry. Jewelry industry, so many people were joined and they have come up in their life. Why can't I try? Then I have, because I don't know much knowledge about jewelry, then I have joined in a jewelry showroom. I worked for 10 months. Then I have gained reasonable knowledge. Then I understood this is an unorganized industry. There is a lot of scope for development. So based on that, I have selected a jewelry industry. Then actually, you know, with my family help and friends help, I have gathered some money. Then I made some samples. I taken this to Ahmedabad. I show it to them. They were impressed with my designs. Then they have given more and more orders. The different thing I made is, first preference I have given for purity. Second thing, very good finish. Third thing, design. Fourth thing, delivery time. Four things I have concentrated, which has given a very good response. Then actually, once satisfied customers, they are introducing their friends, their relatives. Then everybody started giving orders. Then actually, I get more orders. More orders in the sense, more business. Then this is the way I have grown. Now I have reached to this level.
So what would you say has been the turning point for your company? First, I have started with handmade jewelry. See, handmade jewelry, there was a limitation because this is made by human. Then actually, no, I am not in a position to honoring my commitment also, because dealing with so many people, then I thought, why don't we do mechanized production? Then I start traveling to different places. I understand the different technology. Then actually, no, according to the Indian taste, I have modified and I have started producing, which has given a very good result. So many years into your business and so much of success. So there has to be something that's very special about your company. So one thing very unique, or what according to you, you know, makes EJII stand out? See, EJ is so special because whatever designs we are having, confidently I can say nobody is having. Then whatever way we are controlling the purity, very few people are adopting that. Purity, quality, we are giving, ensuring a good finishing, and we have a very good team. Because of that, we are ensuring timely delivery. So this strength, I can confidently say, nobody is having. So gold has always been under cottage industry, but your plant, your unit, you know, has state-of-the-art machinery. So would you say that technology has somewhat played a very key role in your growth of the company? Yes, we have started with casting technology, which is from Japan. Then we have started electroforming jewelry from Swiss technology, stamping technology from Turkey, then chain manufacturing from Italy. Then we have started using CNC machines for bangles, rings. Then we are using lathe for channel setting rings. Like that, no, I can go on say so many technology we are using. So Mr. Srinivasan, now you've entered the branded jewelry space as well. So what's the idea behind this big move? We were started with the wholesale network. This wholesaler in turn giving to retailers, retailers giving to end consumers. In the chain, we have not established our identity. To create our own identity, we have started Jewel One, Ista, Nista, Triple F, Corona, like that, no, we have started. So what's the road ahead for next 4 to 5 years in terms of designs, your products and ever-evolving customer service? So you asked three things. First, you know, design. See, we are having a very good designing team in Coimbatore, Bombay, Delhi, Kolkata and Dubai. We understand the needs of the people. Accordingly, we are designing. We are always trendsetter. I think we don't have a problem as far as design concern. The product, we are making innovative product. We are using lot of technology. We are mix match and we are creating some innovative product. I think that also stand good. So next 5 to 10 years, we are going to double up our production. See, once we are scaling up production, our cost will come down. That also we are trying. So what advice would you like to give to all our young entrepreneurs, that what are the things that they need to overcome, you know, while they open a new company? See, I have a great faith in our life. Whatever we want to be, we can. For that, we should have a patience. Whatever we do, with passion we have to do. 100% dedication should be required. Devotion is must. Then everything is possible for the willing heart. I think anyone can try, anyone can achieve.
So what a lovely thought to end the show. So thank you, Mr. Srinivasan. It's been a pleasure talking to you. Thank you, ma'am. So with that, it's a wrap on today's Spotlight. We'll meet next time with another inspiring story. Focus. Ideate. Innovate. Enable.